विराम बाद स्वागत है चर्चा में। आपणे आगळ वधीए ब्रेक पहला मनीषभाई महेशभाई केटलीक वातो करी के पहेलाना समय में ना तो स्किल मंत्रालयना शब्द सांभळ्या छे न तो वात स्टार्टअपनी सांभळी हशे। जोड़े जोड़े हूँ मारो पण पॉइंट एड करी दऊं के चार वर्ष बाद एटले के कोरोना पहला जे बेरोजगारीनो दर हतो 8.3 गत सप्टेम्बर में चार वर्ष बाद सौथी नीचो 6.3 पहोंच्यो એટલે આપણે એક મુદ્દો છે તો પછી શું એ સાબિત નથી કરતું કે સરકાર રોજગારી વિષય ઉપર કંઈ કામ કરી રહી છે? મનીષભાઈ નિશ્ચિતપણે હું પ્રમાણિકપણે એવું માનું છું કે કોઈ પણ સરકારે યુવાનોને રોજગારી આપવા માટે દેશમાં કામ કરવું જ પડે, પણ જે વાયદા આપ્યા એની સામે જે મોટા મોટા પાયે આપણે વાતો થતી હોય એની જમીની હકીકતની પણ લોકતંત્રમાં ચર્ચા થવી જોઈએ। સાહેબે જે કીધું તું હવે કે સાહેબે નહોતું કીધું કોંગ્રેસ મારા જપે છે, ભાજપના મિત્રને મારે એટલું જ પૂછવાનું ખાલી કે સીએમઆઈના સીએમ વચ્ચે નથી બોલ્યો ભાઈ, હું વચ્ચે સીએમઆઈના ડેટા આવે તો તમને અનુકૂળ ન પડે, તમને હુના ડેટા આવે અનુકૂળ ન પડે, ઇન્ડેક્સના ડેટા આવે તમને અનુકૂળ ન પડે, હંગર ઇન્ડેક્સના ડેટા આવે અનુકૂળ ન પડે, તમને કોઈ એમ કહી દે કે કોરોનામાં આટલા મોત પડી ગયા ખોટું, સુપ્રીમ કોર્ટ ફટકાર લગાડે પછી વધી જાય પછી ખબર ન પડે। ગુજરાતની અંદર અજયભાઈએ સરસ વાત કીધી, ગુજરાતની અંદર પરીક્ષા પેલા જાહેરાત આવે નહીં, લાંબુ આંદોલન થાય પછી જાહેરાત આવે, આવે જાહેરાત પછી ફોર્મ ભરાય, ફોર્મ ભરાય તો પછી પરીક્ષા ન લેવાય, પરીક્ષા લેવાય તો પેપર ફૂટી જાય, પેપર પેપર ન ફૂટે તો મેરિટમાં ગોલમાલ થાય, મેરિટમાં ગોલમાલ થાય કોર્ટમાં જાય ને ભરતી અટકી જાય, એટલે પરીક્ષાનું આખું શિવરાજ સરકારમાં વ્યાપક કૌભાંડ અને ગુજરાતમાં સરકારી ભરતીનું વ્યાપક કૌભાંડ એ ભાજપાનું મોડેલ જગ આખાએ જોયું ને, લાખો યુવાનોની જિંદગી સાથે રમત રમાય, પાછલા બાણને કોને મળતિયાઓને ભેગા કરવા કેવી રીતે ગોઠવવા એ ખબર પડી। હવે રહી વાત સાહેબે કીધું એની, તો તમે ખાલી તમારા જવાબમાં એડ કરી દઉં, ઇન્ટરપ્ટ કરવાનો તો માનતો, પણ રાજસ્થાનમાં બેરોજગારીનો દર 23% છે, મને લાગે છે દેશમાં સૌથી વધુ બેરોજગારીનો દર રાજસ્થાનમાં છે 23.8% અત્યારની સ્થિતિમાં, હું કહું છું આપને ખાલી એડ કરું છું, કારણ કે સામે હિમાચલ નથી આવતો, સામે બે ચૂંટણી છે સાહેબ ને યુવાનો આવ્યા, કારણ કે રાહુલજી ભારત જોડો યાત્રામાં રોજગારના મુદ્દે સંસદથી સડક સુધી લડી ગયા, મને વિશ્વાસ છે કે આપે મારો સવાલ સાંભળ્યો પણ આપે અવોઇડ કર્યો, સ્થિતિ એ છે કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન એકમે મારો સવાલ સાંભળ્યો પણ અવોઇડ કર્યો, 8 કરોડ રોજગાર છીનવનારી આજ ભાજપ સરકાર, નહીં હું પૂરેપૂરું કહું છું, મારો સવાલ તો સાંભળી લો કે રાજસ્થાનમાં દેશમાં સૌથી વધારે બેરોજગારીના દરમાં રાજસ્થાન પહેલા કે બીજા નંબર ઉપર છે 23.8। અરે પણ સાંભળો સાંભળો તો ખરા, બીજા નંબર ઉપર છે, પહેલા નંબર ઉપર એક રાજસ્થાન રાજ્ય છે, બેરોજગારી છે તો રાજસ્થાનના મતદારો એ કોને આપે છે? 10-5 વર્ષે સરકાર બદલી નાખે છે, અહીંયા તો વચન વાયદો કરી અને લખે ભરોસો, ગુજરાતના યુવાનો અરે ભરોસાની ભેસે પાડો જેનો, હવે મોટા હોર્ડિંગ આપણા પૈસે ખર્ચે બધી વાત કરે અને આપણા છોકરાઓ અરે છેતરપિંડી થાય, સાહેબે કીધું તું સીએમઆઈ ના ડેટા આવ્યા 8 કરોડ લોકોની રોજગારી છીનવાની, તો રોજગાર છીનવાની એની તો વાત કરો, 45 વર્ષમાં ઊંચા ઊંચો બેરોજગારી દર એ તો ડેટા તમારા આવ્યા, નીતિ આયોગ એવું કે છે કે નિશિતભાઈ આવું છું, મહેશભાઈ આપની પાસે આવું છું, આ પરિસ્થિતિ પછી આવું છું કે દેશની અંદર રોજગારી છે, હું TV9 ના માધ્યમથી નિશિતભાઈ એક જ મિનિટ કહીશ, નિશિતભાઈ બીજા લોકો પણ મહેશભાઈ આપ પણ બોલ્યા છો એટલે એ બાબતે આપ પ્લીઝ ઇન્ટરપ્ટ ન કરો, મોદી સરકારની અંદર ભાજપ સરકારની અંદર રોજગારી મળી છે, રોજગારી મોટા પાયે મળી છે, કોને? અદાણી અંબાણી જેવા ઠીક છે, ઓકે ઓકે મનીષભાઈ, અજયભાઈ જ્યારે રોજગારીની વાત થાય, અજયભાઈ જ્યારે રોજગારીની વાત થાય એટલે એક એક મુદ્દો હંમેશા આપણે ધ્યાનમાં રાખતા હોય છે, અનુલક્ષે છે, એ છે બેરોજગારીનો દર કે કયા સ્ટેટમાં અને ઓવરઓલ કેટલો છે, અત્યારના રૂરલની વાત કરીએ રૂરલ અનએમ્પ્લોયમેન્ટ રેટ હાઈ છે, 8 ઉપર છે અને 7-96 આસપાસ ઓવરઓલ દેશનો બેરોજગારીનો દર ચાલે છે, જ્યારે આ આંકડાઓની વાત ચાલે લોકોને શું સમજવાનું, લોકો શું સમજે આનાથી, કારણ કે ઘણીવાર આ ટેકનિકલ હોય છે, આપણે ચર્ચા તો કરીએ છીએ સાદી ભાષામાં સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, નેતાઓ એની રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સ્થિતિને આપ કઈ રીતે એક્સપ્લેન કરશો, આપ કઈ રીતે સમજાવશો?
નિશ્ચિત તમને કહું કે ગામડામાં જે બેરોજગારીનો દર છે ને એને કારણે શું થાય છે કે લોકો રોજગારી શોધવા માટે ગામડામાંથી શહેરમાં આવે છે અને એ જે માઇગ્રેશન થાય છે એના કારણે ગામડાઓ ભાંગે છે, ગામડાઓની ઇકોનોમી ભાંગે છે, ગામડાના જે યુવાનો છે કૃષિથી વિમુખ થાય છે અને શહેરીકરણ વધે છે. શહેરીકરણની જે સમસ્યાઓ છે એક આખો નવો વિષય છે. અને બીજું કે આ દેશમાં તમે ડેમોગ્રાફિક પ્રોફાઇલ તમે જુઓ તો 35 વર્ષથી નીચે લગભગ 68% જેટલા યુવાનો રહેલા છે કે જેની વય મર્યાદા 18 થી 35 વર્ષની છે અને એમાં બેરોજગારીનો દર જે છે એ મહત્તમ છે. હવે એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણે કઈ રીતના લઈ શકીએ? ઉપલબ્ધ જે બેરોજગારીના આંકડા છે એ તમામ સરકારી નોકરીઓમાં, સ્કૂલમાં, શાળા, કોલેજમાં, પીએસયુમાં ભરી શકાય તેમ નથી. એટલા માટે વૈકલ્પિક બેરોજગારી અથવા તો રોજગારીનું સમાધાન શોધવા માટે તમારે ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ, જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, ઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે જે સરકારી નોકરીઓ હોય, બિનસરકારી નોકરીઓ હોય કે ખાનગી હોય, એની ઉપરાંત જે એને અનઓર્ગેનાઇઝ સેક્ટર કહીએ છીએ એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં તમે સ્કિલ અપગ્રેડેશન કરશો તો લોકોને રોજગારીની વધારે તક મળશે. ને એના માટે સ્ટાર્ટઅપ છે, એના માટે સ્કિલ અપગ્રેડેશન છે, એના માટે એપ્લિકેશન ડેવલપમેન્ટ છે. મને એવું લાગે છે કે એ સેક્ટર જે છે એને સુદૃઢ કરવું પડશે, સર્વિસ સેક્ટરને સુદૃઢ કરવું પડશે, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ જે છે એમાં પણ વેલ્યુ એડિશન કરવું પડશે અને એક સર્વગ્રાહી વ્યૂ લેવો પડશે. માત્ર રાજકીય આક્ષેપો કરવાથી કંઈ નહીં થાય કે રાજસ્થાનમાં વધારે છે કે હિમાચલમાં છે કે ગુજરાતમાં છે. દેશના યુવાનોની ચિંતા કરવી જોઈએ અને આઉટસોર્સિંગ બને ત્યાં સુધી બંધ કરવું જોઈએ. અને જો આઉટસોર્સિંગ કરવું જ પડે તો એ લોકોનું શોષણ ના થાય, કોન્ટ્રાક્ટરો કમાય અને બિચારા યુવાનોનું શોષણ થાય એ ન થાય, એ જ સમયનો તકાદો છે. મહેશભાઈ, આપ મનીષભાઈના નિવેદનનો કોઈ કાઉન્ટર કરો, એની સાથે સાથે હું આપને એક પ્રશ્ન પૂછી લઉં કે જે અજયભાઈએ વાત કરી છે કે તમારે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ પર વધારે ધ્યાન આપવું પડશે, સાથોસાથ હું આપને એ પણ આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરવો છે મારે કે શું આની ઉપર સરકાર કંઈ વિચારી રહી છે. મહેશભાઈ, આપ જવાબ શરૂ કરવાની પહેલાં કહી દઉં, મારી પાસે માત્ર 2 મિનિટ છે, મારે મનીષભાઈ પાસે પણ જવું છે, સો પ્લીઝ સમરીમાં 1 મિનિટમાં જવાબ આપશો પ્લીઝ. યસ મહેશભાઈ. અજયભાઈ આપની વાત સાચી છે કે આપણે જો જરૂરિયાત પડે તો પ્રાઇવેટ સેક્ટરમાં, સરકારી સેક્ટરમાં જે હંગામી કર્મચારીઓ લઈએ છીએ એનું શોષણ ન થવું જોઈએ. આ વાત સાથે હું સંમત છું. એટલા જ માટે જે પ્રકારના નવા નિયમો છે કે કોઈ પણ કર્મચારી પ્રાઇવેટ સેક્ટરનો હોય, કોન્ટ્રાક્ચ્યુઅલ હોય, તો એને પોતાને નક્કી કરેલો દર, એને એગ્રીમેન્ટ કરેલો જે પૈસા છે એના ખાતામાં જમા થવા જોઈએ. આ વાત સાથે આપણે સંમત થવું પડે. એટલા માટે આવું શોષણ ન થાય એના માટે ચાહે રાજ્યની સરકાર હોય ચાહે કેન્દ્રની સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ને જ્યાં કોઈ આવા બનાવો, ઘટનાઓ આપણે ત્યાં આવે છે એની સામે પગલાં પણ લેવાય છે. વચ્ચે આરોગ્યના ક્ષેત્રમાં ગુજરાતની અંદર આ પ્રકારનું થયું તો એની સામે કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવાયા છે ને એમના જે કર્મચારીઓ છે એને પૂરેપૂરું વળતર આપવાનો સરકારે પ્રયાસ કર્યો છે. પણ હું એમ કહું છું કે જે પ્રકારે ભારત સરકારે કેટલાક શબ્દો, જે અજયભાઈ વાત કરે છે કે અમે જે ઇનિશિયેટિવ લઈએ છીએ, જે પ્રકારે વ્યક્તિને, બધા જ વ્યક્તિને આપણે કોંગ્રેસ કદાચ કરી શકતી હતી અને અમે ન કરી શક્યા, એ વાતનો મને અફસોસ છે કે કોંગ્રેસ 135 કરોડ લોકોને સરકારી નોકરીઓ આપી દેતી હતી અને અમે નથી આપી શકતા, એ વાતનો મને અફસોસ છે. પણ અમે 100% એવું કહીએ છીએ કે વ્યક્તિને આત્મનિર્ભર બનાવવા માટે જે પ્રકારે ભારત સરકારે માની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, મનીષભાઈ 30 સેકન્ડ છે મારી પાસે, કે ભારત સરકાર મહેનત કરી રહી છે, અમે જેમ કરીએ છીએ એમ પહેલાની સરકારે નહોતું કર્યું. મનીષભાઈ 30 સેકન્ડ, માફ કરજો મહેશભાઈ પ્લીઝ. જે રીતે મનમોહનસિંહજીની સરકારમાં સ્કિલ ડેવલપમેન્ટનું આખું મિશન થયું અને મોટા મોટા દાવા કરનારી ભાજપાની સરકાર અત્યારે એટલા માટે આ બધા ગપકો રાખે છે કારણ કે ચૂંટણીમાં એમને જમીની હકીકત ખબર પડી છે. આઉટસોર્સિંગના નામે ગુજરાતમાં 5,000 કરોડનું કૌભાંડ એ આ ભાજપની સરકાર વર્ષે 5,000 કરોડ છે. માફ કરશો મહેશભાઈ, મનીષભાઈ અને અજયભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા ચર્ચામાં બદલ ખૂબ ખૂબ આભાર. માફ કરશો ત્રણેય મહાનુભાવોને, સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીંયા વિરામ આપવો પડશે. પરંતુ સવાલ એ છે, રોજગારી ઉપર દેશમાં લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે, સરકાર જાહેરાતો કરી રહી છે અને દાવા પણ કરી રહી છે અને વાયદા પણ કરી રહી છે, પરંતુ પેપર પર નહીં, ગ્રાઉન્ડ પર આની જો અસર થશે તો જ યુવાઓનું ભલું થશે આ દેશમાં. વિશેષ રજૂઆતમાં આટલું જ. નમસ્કાર.